નમસ્કાર મિત્રો એસ આર ઇલેક્ટ્રિકલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું ટ્રાન્સફર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન અને એફિશિયન્સી કોઈપણ ઇલેક્ટ્રિકલ મશીનની એફિશિયન્સી એ તેના વોટમાં કે કિલો વોટમાં આઉટપુટ પાવર અને ઇનપુટ પાવરના ગુણોત્તરથી મેળવી શકાય છે આ મેળવેલ પરિણામને જો સો વડે ગુણવામાં આવે તો તેની પર્સન્ટેજ એફિશિયન્સી મેળવી શકાય છે ઇલેક્ટ્રિકલ મશીનની નેમ પ્લેટ પર મશીનની એફિશિયન્સી પર્સન્ટેજમાં દર્શાવેલી હોય છે પર્સન્ટેજ એફિસિયન્સી બરાબર આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર ગુણ્યા સો આ એનું સૂત્ર છે અન્ય તમામ પ્રકારના ઇલેક્ટ્રિકલ મશીનની સરખામણીમાં ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી ખૂબ જ વધારે હોય છે કેમ કે ભાઈ ટ્રાન્સફોર્મર એ સ્થિર મશીન છે તેમાં કોઈ પણ ભાગ ફરતો હોતો નથી અને તેમાં લોસ ખૂબ જ ઓછો થાય છે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી મુખ્ય બે ટર્મ્સમાં હોય છે એક તો સાધારણ એફિશિયન્સી અને ઓલ ડે એફિશિયન્સી ટ્રાન્સફોર્મરને સાધારણ એફિશિયન્સીમાં જોઈએ તો ટ્રાન્સફોર્મરને જ્યારે સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાં આયર્ન લોસ કોપર લોસ વગેરેના કારણે શક્તિનો વ્યય થાય છે તેથી તેની ઇનપુટ શક્તિ કરતાં આઉટપુટ શક્તિ હંમેશા ઓછી હોય છે એટલે ટ્રાન્સફોર્મરની આઉટપુટ શક્તિ અને ઇનપુટ શક્તિના ગુણોત્તરને તેની આપણે એફિશિયન્સી કહીએ છીએ ટ્રાન્સફર્મરની સાધારણ એફિશિયન્સી પંચાણું ટકાથી અઠ્ઠાણું ટકા જેટલી હોય છે તેનો મતલબ એ થાય કે તેની ઇનપુટ શક્તિના માત્ર બેથી પાંચ ટકા જેટલો જ લોસ થાય છે હવે આપણે જોઈએ કે જો ટ્રાન્સફર્મરનું રેટિંગ વીએ એટલે કે વોલ્ટ એમ્પિયર કિલો વોલ્ટ એમ્પેયર કે મેગા વોલ્ટ એમ્પેરમાં હોય તો તે વખતે એફિસિયન્સીનું સૂત્ર એફિશિયન્સી બરાબર કેવીએ આઉટપુટ ગુણ્યા કોસ ફાઈ છેદમાં કેવીએ આઉટપુટ ગુણ્યા કોસ ફાઈ પ્લસ કોપર લોસ પ્લસ આયર્ન લોસ આ સૂત્રની મદદથી તમે શોધી શકો છો હવે આપણે જોઈએ કે ટ્રાન્સફોર્મરની મહત્તમ એફિશિયન્સી માટેની શરત શું છે ટ્રાન્સફર્મરમાં આયર્ન લોસ તો અચર હોય છે અને કોપર લોસ એ લોડ કરણના વર્ગના સમ પ્રમાણમાં હોય છે એટલે ટ્રાન્સફોર્મર પર જોડવામાં આવેલ લોડ અને પાવર ફેક્ટરની જે કિંમતે ટ્રાન્સફર્મરનો આયન લોસ અને કોપર લોસ સમાન થાય છે તે સ્થિતિમાં ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી મહત્તમ હોય છે એનો મતલબ કે જ્યારે કોપર લોસ બરાબર આયર્ન લોસ થાય ત્યારે તમને ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કેવી મળશે મહત્તમ મળશે બીજી આપણે જોઈએ ઓલ ડે એફિશિયન્સી ઓલ ડે એફિશિયન્સીમાં શું હોય છે તો ભાઈ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી માટે આ ટર્મ વપરાતી હોય છે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર હંમેશા લાઇન સાથે જોડાયેલું હોય છે અને આ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઈડમાં લોડ જોડેલ ન હોય તો પણ પ્રાઇમરી સાઈડ હંમેશા લાઇન સાથે જોડાયેલી રહે છે તેથી ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરમાં આયર્ન લોસ સતત થયા કરતો હોય છે તેમાં કોપર લોસ લોડ કરંટ પર આધાર રાખે છે એટલે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફર્મરના દિવસના ચોવીસ કલાક દરમિયાનના પાવર આઉટપુટ અને ચોવીસ કલાક દરમિયાનના પાવર ઇનપુટના ગુણોત્તરને તેની ઓલ ડે એફિશિયન્સી કહે છે એટલે કે પર્સન્ટેજ ઓલ ડે એફિશિયન્સીનું સૂત્ર કેવું આવે તો ભાઈ પર્સન્ટેજ ઓલ ડે એફિશિયન્સી બરાબર ટ્રાન્સફોર્મરનું ચોવીસ કલાકમાં આઉટપુટ છેદમાં ટ્રાન્સફર્મરનો ચોવીસ કલાકમાં ઇનપુટ ગુણ્યા સો થાય અને હવે જોઈશું આપણે વોલ્ટેજ રેગ્યુલેશન વોલ્ટેજ રેગ્યુલેશનની વ્યાખ્યા આપણે જોઈએ તો નો લોડથી ફૂલ લોડ સુધીના વોલ્ટેજના તફાવતને ટ્રાન્સફર્મરનું રેગ્યુલેશન કહેવામાં આવે છે ધારો કે વી ઝીરો બરાબર નો લોડ વખતના સેકન્દરીના વોલ્ટેજ અને વી બરાબર ફૂલ લોડ વખતના સેકન્ડરીના વોલ્ટેજ તેથી નો લોડથી ફૂલ લોડ સમયે વોલ્ટેજમાં તફાવટ બરાબર વી જીરો માઇનસ વી એટલે કે નો લોડ વોલ્ટેજ માઇનસ ફૂલ લોડ વોલ્ટેજ આ વોલ્ટેજના તફાવટને વી જીરોથી ભાગવામાં આવે તો રેગ્યુલેશન ડાઉન કહે છે અને જો આ વોલ્ટેજના તફાવટને વીથી ભાગવામાં આવે તો રેગ્યુલેશન અપ કહેવાય છે એટલે કે પર્સન્ટેજ રેગ્યુલેશન ડાઉન બરાબર વી ઝીરો માઇનસ વી છેદમાં વી ઝીરો ગુણ્યા સો થાય અને પર્સન્ટેજ રેગ્યુલેશન અપ બરાબર વી ઝીરો માઇનસ વી છેદમાં વી ગુણ્યા સો થાય ટ્રાન્સફોર્મરના પર્સન્ટેજ રેગ્યુલેશન પરથી તેની ગુણવત્તાનો ખ્યાલ મળે છે જો પર્સન્ટેજ રેગ્યુલેશનની કિંમત ઓછી હોય તો ટ્રાન્સફોર્મર સારું કહેવાય કારણ કે એક સારું ટ્રાન્સફોર્મર તે જ કહેવાય જે લોડની કોઈ પણ સ્થિતિ વખતે સેકંદરીના વોલ્ટેજને અચર એટલે કે કોન્સ્ટન્ટ રાખી શકે તો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોનને દબાવવાનું ભૂલશો નહીં Abar Mitro.